વિરામ બાદ આગળ વાત કરીએ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની. મેઘરજ તાલુકાના લીંબદરા ગામે સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા બનાવેલ સંપમાંથી તંત્રના વાકેજ પાણીનો વેડફાટ. હજારો લીટર પાણી વાંધામાં જ વહી ગયું. પાણી પુરવઠા વિભાગ દ્વારા ગામડે ગામડે પાણી મળી રહે તે માટે કરોડો રૂપિયાના ખર્ચે પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવાની યોજના અમલી બની છે, ત્યારે મેઘરજ તાલુકાના લીંબોદરા ગામે પણ SK3 યોજના અંતર્ગત પાઇપલાઇન દ્વારા પાણી આપવામાં આવે છે. આ પાણી ગામના પાદરે બનાવેલ એક પંપમાં ભરવામાં આવે છે અને ત્યાંથી વાલ્વ ખોલી આગળના ગામમાં પાણી પહોંચાડવામાં આવે છે. ત્યારે આ લીંબોદરા ગામના પંપમાંથી ટાંકાની બંને બાજુએ છેલ્લા 7 કલાકથી પાણી વ્યર્થ વહી જાય છે. પંપમાંથી પાણી ચાલુ બંધ કરવા માટે જે તે વિભાગ દ્વારા કર્મચારી નિયુક્ત કરેલ છે, પરંતુ તંત્રની બેદરકારીના કારણે આ પાણી વ્યર્થ વહી જાય છે. લીંબોદરા 2માં એક તરફ પાણી માટે લોકો રજપાટ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. ગામના જાગૃત નાગરિકો એ બાબતે સંબંધિત વિભાગના અધિકારીને જણાવ્યું હતું. એટલું જ નહીં, પાણી પુરવઠા વિભાગ દ્વારા બહાર પડેલ ફરિયાદની ટોલ ફ્રી નંબર પણ ફરિયાદ કરી છે, પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી અને આકરા ઉનાળે પાણીની તંગી વચ્ચે સોનાના મોલનું પાણી વ્યર્થ વેડફાઈ રહ્યું છે. જયદીપ ભાટિયા, ZSTV, અરવલ્લી. ગામે જે SK3માં જે પાણીની સુવિધા કરવા માટેની એક માનનીય વડાપ્રધાન સાહેબશ્રીની યોજના હતી, વારંવાર જ્યારે મેં પહેલાં જ્યારે ઉદ્ઘાટન હતું એ વખત મેં અમને ધ્યાન દોરેલું કે ભાઈ આપણે પાણીનો ટોકો બનાવવા માટે કે ભાઈ અમુક જગ્યાએ બનાવો, બરાબર છે. તેમણે કે એ જગ્યાએ બની શક્યો એવું નથી અને એ બનાવી શક્યા નથી, એ ભૂલ ખરેખર તંત્રની છે, બરાબર છે. એની વારંવાર છેલ્લા 3 વર્ષથી મેં રજૂઆત કરેલી છે. જો આજે ટોકો બનેલો હોત તો આ પાણીની પરિસ્થિતિ આજે આવી ન હોત. મેં 1916 ઉપર હેલ્પલાઇન જે દિવસ ચાલુ કરી એ દિવસે મેં પહેલાં 1 કલાકની અંદર હેલ્પલાઇન ઉપર મેં કોલ કરેલો છે કે ભાઈ પાણી મળતું નહોતું અહીંયા, બરાબર છે. તો 3-4 દિવસ પછી અહીંયા પાણી છોડવામાં આવ્યું એટલે અત્યારે આ તંત્રની બેદરકારીને કારણોસર આ પાણી અત્યારે વ્યય થઈ રહેલો છે, બરાબર છે. જો પાણીનો ટોકો બનેલો હોત તો આજે આ પાણી વેડફાતું નહીં અને અન્ય બીજા ગામોમાં પણ પાણી મળી રહેતું. આજે અડધા ગામની અંદર પાણી મળે છે, અડધા ગામની અંદર પાણી નથી, બરાબર છે. બીજા જે નળનો અંદર પાણી પહોંચતું જ નથી, કારણ કે સંપ છે એટલે સંપથી સીધું પાણી જવાનું જ નથી, બરાબર છે. આ વારંવાર મારી રજૂઆત છે, એક તાલુકા પંચાયતના સદસ્ય મારા પત્ની છે એના અનુસંધાને મેં પણ રજૂઆત કરેલી છે ગામના વડીલ નાગરિક તરીકે.